नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय छे नामाना मूळ तत्वो अने आजनो आपणो विषयांक छे पाघડીના મૂલ્યાંકનની પદ્ધતિ। विद्यार्थी मित्रों, आ चेप्टर संपूर्ण सूत्र ऊपर आधीन रहे छे, एटले आ चेप्टरनी अंदर आपणे सूत्रने याद राखवो खूब ज जरूरी छे। विद्यार्थी मित्रों, पाघડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ आ मुजब छे, जेमानी प्रथम पद्धति छे सादी सरेराश नफानी पद्धति, त्यारबाद बीजी पद्धति छे भारित सरेराश नफानी पद्धति, त्यारबाद तीजी पद्धति छे अधिक नफानी पद्धति, अने चौथा नंबरनी पद्धति छे नफाना मूंडीकरणनी पद्धति, जेने मूंडीकृत नफानी पद्धति तरीके पण ओळखवामां आवे छे। तो जोईए सादी सरेराश नफानी पद्धति। विद्यार्थी मित्रों, सादी सरेराश नफानी पद्धतिमां अमुक पाछला वर्षना नफानी सरेराश शोधवामां आवे छे। आ सरेराश नफाने खरीदीना वर्षो साथे गुणाकार करीने पाघડીની किंमत मेळवामां आवे छे, एटले के जेमां तमने पाछला वर्षनो अमुक नफो आपवामां आवशे, जेम के 2014 नो आटलो नफो, 15 नो आटलो नफो, 16 नो आटलो नफो, आ रीते तमने नफो आपवामां आवशे। आ नफा परथी तमारे सरेराश नफो शोधवानो छे, अने आ सरेराश नफाने खरीदीना वर्षो साथे गुणाकार करीने पाघડીની किंमत नक्की करवानी होय छे। विद्यार्थी मित्रों, आपणे जोईए तो आ पद्धतिनो उपयोग क्यारे करी शकीए, तो ज्यारे पेढीमां ज्यारे धंधानी अंदर नफो वटघट वटघट थाय, एटले के पहेला वर्षे नफो होय 10,000 तो बीजा वर्षे 5,000 थी जाए, तो तीजा वर्षे 8,000 थी जाए, एटले के नफो वटघट वटघट थतो होय त्यारे आपणे सादी सरेराश नफानी पद्धतिनो उपयोग करीने पाघડીની किंमत नक्की करी शकीए छे। आ पद्धति खूब ज सरल अने प्रचलित छे, परंतु आनी केटलीक मर्यादाओ छे, जेमानी प्रथम मर्यादा छे आ पद्धतिमां नफाना वलणने ध्यानमां लेवामां आवतुं नथी। त्यारबाद जोईए तो मूंडी रोकाणने पण आ पद्धतिने मां ध्यानमां लेवामां आवतुं नथी। तो आ सादी सरेराश नफानी पद्धतिने आपणे एक उदाहरण द्वारा समजीए, तो उदाहरण छे के पेढीની पाघડીની किंमत छेल्ला 3 वर्षना सरेराश नफानी 2 वर्षनी खरीदीने आधारे नक्की करो, એટલે કે આ દાખલાની અંદર તમને અલગ અલગ પ્રકારના વર્ષો સાથે નફો આપવામાં આવશે, એટલે કે વર્ષ આપવામાં આવશે, જેમ કે 2016-17, 2017-18, 2018-19 અને સાથે તમને નફો આપવામાં આવશે। 2016-17 નો નફો છે 30,000, 2017-18 નો નફો છે 10,000, ત્યારબાદ 2018-19 નો નફો છે 20,000। આ દાખલાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નફો વટઘટ વટઘટ થાય છે, એટલે કે પ્રથમ વર્ષ એટલે કે 2016-17 ની અંદર જે નફો છે એ 30,000 છે, ત્યારબાદ 17-18 ની અંદર ઘટીને એ 10,000 થઈ જાય છે, ત્યારબાદ 18-19 ની અંદર પાછો વધીને 20,000 થાય છે, એટલે કે આ દાખલાની અંદર નફો વટઘટ વટઘટ થાય છે, ત્યારે આપણે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ, જેમાં આપણાને છેલ્લા 3 વર્ષ એટલે કે ખરીદના વર્ષો તમને પહેલેથી આપી દેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો સરેરાશ નફાની પદ્ધતિ છે પાઘડી શોધવાના કેટલાક સૂત્ર છે, જેમાંનું પ્રથમ સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, ત્યારબાદ બીજું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષની સંખ્યા। ફરી બોલું છું કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, ત્યારબાદ બીજું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ। હવે આપણે આ દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીને સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીની કિંમત શોધીશું, તો સૌ પ્રથમ આપણે લઈશું પાઘડીનું સૂત્ર। તો પાઘડીનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, એટલે આપણે લખશું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। તો પાઘડીની ગણતરી કરવા માટે આ સૂત્રની અંદર આપણાને સૌ પ્રથમ સરેરાશ નફો જોઈએ,
ત્યારબાદ ખરીના વર્ષ જોઈએ. આ ખરીના વર્ષ દાખલાની અંદર આપણને સૌપ્રથમ આપી દેવામાં આવે છે. તો જોઈએ સરેરાશ નફો આપણા દાખલામાં આપેલો છે કે નહીં. તો સરેરાશ નફો એ દાખલામાં આપવામાં આવેલો નથી, એટલે સૌ પ્રથમ આપણે સરેરાશ નફાની ગણતરી કરશું. તો હવે આપણે મૂકીશું સરેરાશ નફાનું સૂત્ર. તો ત્યાર પછીનું આપણું સ્ટેપ છે સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષની સંખ્યા. તો જોઈએ કે સરેરાશ નફો શોધવા માટે આપણાને કુલ નફો જોઈએ અને કુલ વર્ષની સંખ્યાની જરૂર છે. તો કુલ નફો એટલે શું? એટલે કુલ એટલે સરવાળો, એટલે કે નફાનો સરવાળો. દાખલાની અંદર આપણને નફો આપવામાં આવેલો છે, આ નફાનો આપણે સરવાળો કરીએ એટલે આપણને કુલ નફો મળે છે. તો જોઈએ નફાનો સરવાળો, જેને આપણે કુલ નફા તરીકે દર્શાવીશું. તો કુલ નફો આપણો આવે છે 30,000 પ્લસ 10,000 પ્લસ 20,000, એટલે કે 60,000. કુલ નફો આપણને મળી ગયો 60,000. હવે આ કુલ નફાને આપણે કુલ નફાની જગ્યાએ મૂકીશું 60,000. ત્યારબાદ આપણને જોઈશે કુલ વર્ષની સંખ્યા. તો કુલ વર્ષની સંખ્યા એટલે આપણને રકમની અંદર દર્શાવવામાં જ આવેલી કે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની પદ્ધતિ. એટલે કે વર્ષ કેટલા છે જો ગણીએ તો 1, 2 અને 3, એટલે કે વર્ષની સંખ્યા છે તો 3. તો કુલ વર્ષની સંખ્યાની જગ્યાએ આપણે મૂકીશું 3, એટલે આપણને જવાબ મળશે 60,000 ભાગ્યા 30, એટલે જવાબ મળશે આપણને 20,000. તો આ 20,000 આપણી હતો સરેરાશ નફો. આ સરેરાશ નફાને આપણે પાઘડીવાળા સૂત્રમાં મૂકીશું અને પાઘડીની કિંમત મેળવીશું. તો જોઈએ સરેરાશ નફાની જગ્યાએ આપણે જે શોધ્યો છે 20,000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણને આપવામાં આવેલા છે કે 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરવાની છે. એટલે ખરીદીના વર્ષ છે કેટલા? 2000. તો 20,000 ગુણ્યા 2, એટલે આન્સર આપણને મળે 40,000. આ થઈ આપણી પાઘડીની કિંમત. તો સરેરાશ નફાની પદ્ધતિએ આપણે આ પ્રમાણે પાઘડીની કિંમત નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિમાં જુદા જુદા વર્ષના નફાને ભાર આપીને નફાની સરેરાશ શોધવામાં આવે છે. એટલે કે જે પ્રમાણે આપણે સાદી સરેરાશ નફાની પદ્ધતિમાં જોઈ ગયા એ પ્રમાણે આપણને વર્ષ આપવામાં આવશે, સાથે સાથે નફો આપવામાં આવશે. આ નફાને આપણે ભાર આપીને સરેરાશ શોધવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે નફો સતત વધે અથવા સતત ઘટે ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે ધંધાની અંદર પ્રથમ વર્ષે નફો 10,000 હોય, બીજા વર્ષે નફો 20,000 હોય, ત્રીજા વર્ષે નફો 30,000 હોય, ચોથા વર્ષે નફો 40,000, એટલે કે નફો દર વર્ષે વધે છે. પ્રથમ વર્ષે 10,000, પછી વધીને 20,000, પછી વધીને 30,000 અને પછી વધીને 40,000, એમ નફો સતત વધતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલો ગણી શકીએ છે. હવે આપણે જોઈએ તો ભાર કેવી રીતે અપાય? તો દૂરના વર્ષોને ઓછો ભાર આપવાનો અને નજીકના વર્ષોને વધુ ભાર આપવાનો. એટલે કે દાખલાની અંદર તમને 2014-15નો નફો આપેલો હોય, 15-16નો નફો આપેલો હોય, 16-17નો નફો આપેલો હોય ને 17-18નો નફો આપેલો હોય. તો 17-18નો જે નફો છે એ આપણા માટે નજીકનો નફો કહેવાય. તો આ નજીકના નફાને આપણે વધુ ભાર આપવાનો છે. ત્યારબાદ જોઈએ તો દૂરના વર્ષો, એટલે આપણે 2014-15 એ આપણું ખૂબ જ દૂરનું વર્ષ કહેવાય, તો એને આપણે ઓછો ભાર આપવાનો હોય છે. આ રીતે ભાર આપીને, ભાર આપ્યા બાદ નફો અને ભારનો ગુણાકાર કરીને ભારિત નફો શોધવામાં આવે છે. ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ જો આપણે પાઘડીનું મૂલ્ય નક્કી કરવું હોય તો આ બે સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, જેમાંનું પ્રથમ સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ફરી રિપીટ કરું છું, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના
वर्षो आनी अगाउनी जे आपणे पद्धतिनो अभ्यास कर्यो सादी सरेराश पद्धति जेमां पागड़ीनुं सूत्र हतुं सरेराश नफो गुण्या खरीदना वर्ष जे हवे भारित सरेराश नफानी पद्धतिमां थई जाय छे भारित सरेराश नफो गुण्या खरीदना वर्ष त्यारबाद बीजुं स्टेप आवे छे बीजुं सूत्र आवे छे भारित सरेराश नफो गुण्या भारित सरेराश नफो बराबर कुल भारित नफो छेदमां कुल भार आ बे सूत्रनो उपयोग करीने आपणे भारित सरेराश नफानी पद्धति थी पागड़ीनुं मूल्य नक्की करी शकीए छे। तो हवे आपणे फरी एक उदाहरण द्वारा भारित सरेराश नफानी पद्धतिनो अभ्यास करीए तो उदाहरण नंबर बे जोईए तो पेढीनी पागड़ीनी किंमत એટલે કે પેઢીની પાઘડીની કિંમત છેલ્લા ચાર વર્ષના એટલે કે આ ઉદાહરણની અંદર ચાર વર્ષ આવશે પદ્ધતિનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અને ખરીના વર્ષ આપેલા છે બે એટલે કે આ દાખલાની અંદર ખરીના વર્ષ પણ બે આપવામાં આવેલા છે જેના આધારે આપણે પાઘડીની કિંમત નક્કી કરવામાંની છે। તો જોઈએ વર્ષ 2015-16 2016-17 2017-18 અને 2018-19 સાથે નફો આપવામાં આવેલો છે 40,000 50,000 60,000 અને 70,000 આ એક આપણું ઉદાહરણ છે જેમાં વર્ષ અને નફાનો ઉલ્લેખ કરવામાં આવશે સાથે સાથે ખરીદીના વર્ષો પણ આપવામાં આવેલા હશે। હવે જોઈએ તો આપણે જે થિયરીમાં દર્શાવેલું છે એ પ્રમાણે કે દૂરના વર્ષોને ઓછો ભાર અને નજીકના વર્ષોને વધુ ભાર એટલે કે દાખલામાં તમને જે વર્ષ આપેલો છે નફો આપેલો છે આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે પ્રથમ વર્ષે નફો 40,000 છે બીજા વર્ષે નફો 50,000 છે ત્રીજા વર્ષે નફો 60,000 છે અને ચોથા વર્ષે નફો 70,000 છે એટલે કે નફો સતત વધે છે। જ્યારે નફો સતત વધે કે નફો સતત ઘટે ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે। જો હવે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો આપણે નફાને ભાર આપવો પડે છે। તો ભાર કેવી રીતના આપશું દૂરના વર્ષોને ઓછો ભાર અને નજીકના વર્ષોને વધુ ભાર તો આ દાખલાની અંદર જોઈએ તો 2018 અને 19 એ આપણું ખૂબ જ નજીકનું વર્ષ ગણાય છે અને 2015-16 એ આપણું દૂરનું વર્ષ ગણાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને ભાર આપીએ તો બાજુનું એક કોષ્ટકમાં લખશું આપણે ભાર ખૂબ જ દૂરનો વર્ષ હોય તો તેને એક ભાર આપવો તેના પછી 2, 3 અને 4 આ રીતે નફાને ભાર આપવામાં આવે છે। ત્યારબાદ નફો અને ભારનો ગુણાકાર કરીને ભારિત નફો શોધવામાં આવે છે એટલે ત્યાર પછીનું આપણે સ્ટેપ ગણશું ભારિત નફો એટલે નફો ગુણ્યા ભાર એટલે કે નફો અને ભારનો ગુણાકાર કરીને આપણે ભારિત નફો શોધીશું। તો જોઈએ પ્રથમ વર્ષે નફો છે 40,000 અને એનો ભાર આપવામાં આવેલો છે 1 એટલે 40,000 × 1 એટલે આન્સર આવે 40,000। ત્યારબાદ બીજા વર્ષે નફો છે 50,000 અને ભાર છે 2 એટલે નફો ગુણ્યા ભાર કરીએ એટલે આન્સર મળે આપણાને 1,00,000। ત્યારબાદ જોઈએ ત્રીજા વર્ષે નફો છે 60,000 અને ભાર છે 3 એટલે 60,000 × 3 કરીએ એટલે આપણને આન્સર મળે 1,80,000। ત્યારબાદ જોઈએ ચોથા વર્ષે નફો આપેલો છે 70,000 અને ભાર પણ છે 4,000 એટલે આપણને આન્સર મળશે 2,80,000। ત્યારબાદ ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી શોધવા માટે આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરીશું જેમાંનું પ્રથમ સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ। તો આપણું પ્રથમ સૂત્ર અહીંયા મૂકીએ પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। તો હવે જોઈએ કે પાઘડીની ગણતરી કરવી હોય તો આપણાને ભારિત સરેરાશ નફાની જરૂર પડે અને સાથે સાથે ખરીદીના વર્ષોની પણ જરૂર
પડે તો તરત જ ચેક કરું કે આપણને જે દાખલો આપવામાં આવેલો છે એ દાખલાની અંદર ભારી સરેરાશ નફો છે. જો નહીં હોય તો આની પછીનું સ્ટેપ આપણે ભારી સરેરાશ નફો શોધવો પડે. ત્યારબાદ જોઈએ ખરીદીના વર્ષો. તો ખરીદીના વર્ષો આપણને પહેલેથી જ રકમની અંદર આપી દેવામાં આવે છે. તો પાઘડીની ગણતરી કરવા માટે આપણી પાસે ભારિત સરેરાશ નફો નથી. તો આની પછીનું સ્ટેપ આપણું છે ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશનું સૂત્ર છે આપણી પાસે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. એ સૂત્ર આપણે અહીંયા મૂકીશું કે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. એટલે કે ભારિત સરેરાશ નફો શોધવો હોય તો આપણાને કુલ ભારિત નફાની જરૂર પડે અને સાથે સાથે કુલ ભાર. તો જોઈએ આપણે અહીંયા પાસે અહીંયા બે શબ્દ છે, એક કુલ છે અને બીજો ભારિત નફો. કુલનો મતલબ થાય સરવાળો. કુલનો મતલબ થાય સરવાળો. તો સરવાળાને થોડી વાર સાઈડ પર રાખીએ. પછીનો શબ્દ જોઈએ ભારિત નફો. તો ભારિત નફાને આપણે શોધેલો છે કે ભારિત નફો એટલે શું, નફો ગુણ્યા ભાર. તો એ ભારિત નફો આપણી પાસે છે, પણ સૂત્રની અંદર ખાલી ભારિત નફાની જરૂર નથી, ભારિત નફોનો સરવાળાની જરૂર છે. એટલે સૌ પ્રથમ આપણે ભારિત નફો આપણને આપવામાં આવેલો છે એનો આપણે સરવાળો કરીશું. તો સરવાળો આપણો આવશે 40,180 અને 2,60,000. એટલે સરવાળો આપણો આવશે 6,00,000, જેને આપણે કહીશું કુલ ભારિત નફો. જેને આપણે કહીશું કુલ ભારિત નફો. તો ભારિત સરેરાશ નફાની ગણતરી કરવા માટે આપણી પાસે કુલ ભારિત નફો આપણે શોધી લીધો. તો હવે આપણે કુલ ભારિત નફાની જગ્યાએ કુલ ભારિત નફો લખીશું, એટલે કે કેટલા લખીશું, 6,00,000 રૂપિયા. ત્યારબાદ આપણને જોઈએ કુલ ભાર. જો અહીંયા પણ શબ્દને છૂટા પાડવા માટે કુલ એટલે સરવાળો, જોને સાઈડ પર રાખીએ તો ખાલી શબ્દ બચે ભાર. તો ભાર એ આપણી પાસે છે 1, 2, 3, 4, પણ ખાલી ભારની જરૂર નથી, આપણાને ભારનો સરવાળો જોઈએ. તો હવે આપણે ભારનો સરવાળો કરશું. તો 1, 2, 3, 3, 6, 4, 10, એટલે કુલ ભાર આપણાને મળશે 10. હવે આપણે કુલ ભારની જગ્યાએ મૂકશું 10. હવે આપણે 6,00,000 ભાગ્યા કરશું 10, એટલે આપણાને આન્સર મળશે 60,000. આ આપણાને મળ્યો ભારિત સરેરાશ નફો. આ ભારિત સરેરાશ નફાને આપણે પાઘડીવાળા સૂત્રમાં મૂકીશું, એટલે કે કુલ ભારિત નફો આપણી પાસે કેટલો છે, 60,000. તો આપણે મૂકીશું કુલ ભારિત નફો 60,000. ત્યાર પછી ખરીદીના વર્ષો. તો ખરીદીના વર્ષો આપણી પાસે છે કેટલા, 2. તો હવે મૂકીશું આપણે 2, આન્સર મળશે આપણાને 1,20,000. તો આ થઈ આપણી પાઘડીની કિંમત. તો ભારિત સરેરાશ પદ્ધતિથી જો પાઘડીની કિંમત નક્કી કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ છે. જો આ વિડીયો તમને ગમે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય હિન્દ, જય ભારત.